ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત પોલીસે ઉત્તરાયણ તહેવારને લઈને એક જાહેરનામું બહાર પાડ્યું છે અને જેમાં શહેરમાં ફ્લાયઓવર બ્રિજને લઈને પોલીસ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો આ જાહેરનામા જે મંજૂર 14 અને 15 જાન્યુઆરીએ શહેરના ફ્લાયઓવર બ્રિજ પર ટુ વ્હીલ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જો કે ટુ વ્હીલર ચાલકો ફ્લાયઓવર બ્રિજની નીચેના રસ્તેથી અવર જવર કરી શકશે। મહત્વનું છે કે ઉત્તરાયણમાં પતંગ પકડવા જતા અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે, તો માંજા વડે કપાઈ જવાની કે દોરી ગળામાં ફસાઈ જવાની ઘટનાઓ પણ બનતી હોય છે। ત્યારે શહેર પોલીસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જેમાં ટુ વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ હશે તો જ પ્રતિબંધમાંથી મુક્તિ અપાશે તેવું જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે। ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત પોલીસ દ્વારા ફ્લાયઓવર બ્રિજને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। શહેરના તમામ ફ્લાયઓવર બ્રિજ 14 અને 15 તારીખના બે દિવસ બંધ રાખવામાં આવશે। ટુ વ્હીલર વાહન ચાલકો માટે ફ્લાયઓવર બ્રિજ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। ખાસ કરીને ચાઇનીઝ એવી ઘાતક દોરીના લીધે અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે, ગળા કપાવવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે સુરત પોલીસ દ્વારા તારીખ 14 અને 15 તમામ ફ્લાયઓવર બ્રિજ બંધ રાખવામાં આવશે। જે વાહન ચાલકોને સેફ્ટી ગાર્ડ હોય તેવા જ વાહન ચાલકોને ફ્લાયઓવર બ્રિજ ઉપરથી પસાર થવા દેવામાં આવશે। આપને જણાવી દઉં કે શહેરમાં ઘાતક એવી ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે પોલીસ દ્વારા આવી ચાઇનીઝ દોરીને લઈને પ્રતિબંધ ફરમાવવામાં આવે છે અને ખાસ કરીને પોલીસની આવી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા લોકો ઉપર લાલ આંખ છે, ત્યારે સુરત પોલીસ દ્વારા ફ્લાયઓવર બ્રિજને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કતારગામ વિસ્તારમાં આવેલા ફ્લાયઓવર બ્રિજ ઉપર આ ફ્લાયઓવર બ્રિજ તારીખ 14 અને 15ના રોજ ટુ વ્હીલર વાહન ચાલકો માટે બંધ રહેશે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે બળદેવ દેસાઈ, બુલેટિન ઇન્ડિયા, સુરત।